મોઢા છે. હું શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં અભ્યાસ કરું છું. FY BEd સેમેસ્ટર 2. અમારે અભ્યાસક્રમના અંતર્ગત TAM બનાવવાનું હોય છે, જેમાં મેં ધોરણ 11 વિષય વિજ્ઞાન અને તેમાંનું પ્રકરણ 9 જૈવ અણુઓ અને તેમાંનો એક મુદ્દો છે DNA. DNA ની સંરચના ઉપર મેં TLM બનાવેલું છે, જે હું તમારી સમક્ષ રજૂ કરું છું. અહીં મેં TLMમાં DNAનું સ્ટ્રક્ચર બનાવેલું છે, જેમાં સૌપ્રથમ મેં બે પાતળા સળિયા લઈ અને તેમાં વિવિધ રંગના મોતીઓ પૂરવીને DNAનો આકાર આપવાની ટ્રાય કરી છે, જેમાં ચાર જે અલગ અલગ રંગના મોતી છે તે તેના ચાર ન્યુક્લિયોટાઇડ દર્શાવે છે. જેમ કે રેડ મોતી છે તો તે એડેનિન છે, યલો છે તે થાઇમિન છે, ગ્રીન સાઇટોસિન અને બ્લુ છે તે ગુઆનિન. આ ચાર છે જે DNAના ન્યુક્લિયોટાઇડ્સ છે. સૌ પ્રથમ DNA કોને કહેવાય? તો કે DNAનો ફૂલ ફોર્મ શું છે? તો કે DNA છે એ હેરિડિટરી મટીરિયલ છે. DNAનો ફૂલ ફોર્મ એટલે ડિઓક્સી રાઇબો ન્યુક્લિક એસિડ. DNA છે એ ડબલ હેરિકલ સ્ટ્રક્ચરનું બનાવવામાં આવેલું છે, જેમાં ચાર ન્યુક્લિયોટાઇડ્સ હોય છે, જેમાં એડેનિન અને થાઇમિન છે જે એકબીજા હારે કોવેલેન્ટલી લિંક હોય છે, જ્યારે સાઇટોસિન અને ગુઆનિન છે તે પણ એકબીજા હારે કોવેલેન્ટલી લિંક હોય છે અને તે ડબલ હેલિકલ સ્ટ્રક્ચર બનાવે છે, જેમાં એડેનિન અને ગુઆનિન છે તે પ્યુરિન બેઝ હોય છે, જ્યારે થાઇમિન અને સાઇટોસિન છે તે બંને પિરામિડિન બેઝ હોય છે. આ TLM બનાવવા પાછળનો મારો મેઇન હેતુ એ છે કે વિદ્યાર્થીઓ છે તે પ્રત્યક્ષ રીતે DNAની સંરચના વિશે સમજી શકે અને તેમને અભ્યાસક્રમમાં પણ રુચિ પડે અને તે સરળતાથી સમજી શકે. થેન્ક યુ.